હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેનકીમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે આજે દશાંશ અપૂર્ણાંક, ખાસ કરીને જે આપણે અપૂર્ણાંક પૂરું કર્યું ત્યાર પછી આજે નવો ટોપિક છે દશાંશ અપૂર્ણાંક, જે પ્રકરણ 7 સમજવા જઈ રહ્યા છે. કેમ કે દશાંશ અપૂર્ણાંક અને સાદો અપૂર્ણાંક આ બંને ટોપિક ખૂબ જ અગત્યના છે, એક્ઝામની દ્રષ્ટિએ પણ અને આગળ જતા સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ પણ એક્ઝામ આવશે ત્યારે આ ટોપિક ખાસ અગત્યનો છે. તો દશાંશ અપૂર્ણાંક જે ચેપ્ટર છે એની અંદર આપણે જે રીતે અપૂર્ણાંક ચેપ્ટર સમજ્યા એ જ રીતે આની અંદર પણ સૌથી નાનો અપૂર્ણાંક, સૌથી મોટો અપૂર્ણાંક, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, દશાંશ અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આટલા ટોપિક આપણે આજે આ ચેપ્ટરમાં કવર કરવાના છે. તો મિત્રો, દશાંશ અપૂર્ણાંકની પેલા વ્યાખ્યા સમજી લે. દશાંશ અપૂર્ણાંક એટલે શું? તો કે જે અપૂર્ણાંક છે મિત્રો એના છેદમાં 10 હોય, 100 હોય કે 10 ઘાત પૈકી કોઈ પણ સંખ્યા હોય, બરાબર, આવા આવા અપૂર્ણાંક બને છે એવા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જે વ્યાખ્યા જોઈ, બરાબર, જે અપૂર્ણાંક છે મિત્રો એના છેદમાં 10 હોય અથવા 100 હોય અથવા 10 ઘાત, 10 ની કદાચ 3 ઘાત હોય, એનો મતલબ કે 1000 થાય મિત્રો, બરાબર, 10 ની 3 ઘાત એટલે 1000, એટલે 5 ના છેદમાં 10 તો આ દશાંશ અપૂર્ણાંક બનશે, બરાબર, 5 ના છેદમાં 100 તો પણ આ દશાંશ અપૂર્ણાંક થશે. આના આધારે છેદની અંદર 10 હોય, 100 હોય, 1000 હોય તો આવા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે છે મિત્રો. તો ખાસ આપણે જોઈએ, વધારે સમજવા માટે જોઈએ તો દશાંશ અપૂર્ણાંક જોઈએ, બરાબર. તો એની અંદર મિત્રો પેલા તો આપણે જે વ્યવહાર અપૂર્ણાંક છે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે એ જોઈ લઈએ. ખાસ આ કોઠા દ્વારા આપણે વ્યવહાર અપૂર્ણાંક છે એને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવામાં આવે તો ખાસ અહીંયા આપણે જોઈએ. મેં તમને વાત કરી કે 5 ના છેદમાં 100 છે મિત્રો, જો તેને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના હોય તો જવાબ આવશે 0.5. મિત્રો ખાસ અહીંયા જોઈએ 0.5 છે, બરાબર. કઈ રીતે આવે તો એ પણ આપણે સમજીએ. જો 5 ને આપણે 10 વડે ભાંગશું, બરાબર, અહીંયા આપણે જોઈએ છે 5 ભાગ્યા 10, બરાબર, તો અહીંયા આપણે મૂકીએ છીએ, પોઈન્ટ મૂકવું પડશે, 10 છે એ 5 કરતા મોટા છે એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકી દે, અહીંયા 10 50 50 એટલે મિત્રો જવાબ આપણો શું મળે છે 0.5. જો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના હોય મિત્રો જ્યારે પણ જો એકમ છેદની અંદર જો 10 હોય, 1 0 હોય તો ઉપલી અંક સંખ્યા લખી નાખવાની અને એક આંક પછી પોઈન્ટ મૂકવાનો. દાખલા તરીકે અહીંયા જોઈએ આપણે 2 ના છેદમાં 10 તો જવાબ શું મળશે 0.2. 7 ના છેદમાં 10 મિત્રો તો તમને હવે આવડી ગયું હશે અહીંયા 7 લખવાના, કેમ કે પોઈન્ટ 1 0 છે તો એક આંક પછી પોઈન્ટ આગળ મૂકી દેવાનો 0. અહીંયા એમ કીધું હોય 19 ના છેદમાં 10 તો મિત્રો આ 19 તો લખવા પડશે, ઓકે, પણ 10 છે એટલે છેલ્લેથી આપણે ગણવાનો, એક આંક પછી પોઈન્ટ કરવાનો. મિત્રો તમને હોમવર્ક માં આપું છું, 6 ના છેદમાં 10, 36 ના છેદમાં 10 આ અપૂર્ણાંકને તમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી દો, બરાબર, ખાસ લખી લેજો, બરાબર. હવે પછી આપણે એવો એવા સમજવા પ્રયત્ન કરીએ કે નીચે 100 હોય તો શું કરવું, બરાબર, ખાસ જોઈ લઈએ હવે, બરાબર, કે અહીંયા અહીંયા સમજીએ કે ભાઈ 5 ના છેદમાં જો 10 હતા તો 0.5 બનતી હતી સંખ્યા, પણ જો 5 ના છેદમાં 100 હોય તો શું કરવું. આ જે વ્યવહાર અપૂર્ણાંક છે એને આપણે દશાંશમાં ફેરવવાના છે તો જવાબમાં પેલા તો 5 લખી નાખવાના, નીચે કેટલા 0 છે, 1 અને 2, તો અહીંયા આપણે ખાસ નોંધી લેવાનું કે છેલ્લેથી 2 આંક ગણી લેવાના, 1 અને 2, તો 0.5 આનો જવાબ બને છે. ખાસ મિત્રો જોઈ લેજો 0.05. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે 7 ના છેદમાં 100 હોત તો 7 તો આપણે લખવાના જ, બરાબર, પછી કેટલા 2, અહીંયા કેટલા 0 છે, 2, તો અહીંયા આપણે 2 0 મૂકી દીધા, જવાબમાં શું આવશે, એકમ અને દશક પછી પોઈન્ટ આવશે એટલે 0.07 જવાબ આવે છે, બરાબર. અહીંયા આપણે દાખલા તરીકે 51 ના છેદમાં 100 હોત તો એનો દશાંશ અપૂર્ણાંક શું મળત,
0.51 કેમ કે 1 અને 2 તો બે આંકડા પછી પોઈન્ટ મૂકવાના 1 અને 2 તો આ રીતે ખાસ બાળકો તમે નોંધજો અને ખાસ તમે પ્રયત્ન પણ કરજો હું અહીંયા હોમવર્કમાં આપું છું 3 કરજો 3/100 21/100 645/100 બરાબર મિત્રો 645 તમને નવી છે પણ એના આધારે હું એક રકમ કરી લઈ અહીંયા 832/100 તો એનો દશાંશ અપૂર્ણાંક શું આવશે અહીંયા આપણે જોઈ લઈએ અહીંયા જોઈએ તો 1 અને જે 832 લખી નાખ્યા કેટલા આંકડા પછી પોઈન્ટ છે 1 અને 2 તો અહીં જવાબ છે 8.32 મિત્રો ખાસ નોંધી લેજો 8.32 આનો જવાબ આવે છે હવે મિત્રો જે રીતે 5 જોયા અહીંયા 10 જોયા બરાબર હવે આપણે 1000 હોય તો શું કરવું ખાસ મિત્રો અહીં જોઈ લે કે 1000 હોય સંખ્યા નીચે જેને આપણે કહેવાય છે સહસ્ત્રાંક જો 10 હોય તો દશાંશ કહેવાય 100 હોય તો શતાંશ કહીશું અને જો નીચે 1000 હોય તો સહસ્ત્રાંશ કહેવાય અહીંયા આપણે જોઈએ કે 5/10 હતા તો એનો જવાબ શું મળતો આપણને 0.5 મળ્યા 5/100 હતા તો આપણને મળ્યો 0.05 મળ્યા પણ જો એ 5/1000 હોય તો દોસ્તો શું જવાબ પડે આપણે જોઈ લઈએ કે 0.005 કેમ કે પોઈન્ટ નીચે કેટલા શું છે 1, 2 અને 3 તો 1, 2, 3 પછી પોઈન્ટ આવે છે ખાસ બાળકો આવી રીતે 2013 માં પૂછાયો પ્રશ્ન 63/10000 છે એને તમારે દશાંશ રૂપમાં લખો દશાંશ રૂપમાં લખો મિત્રો આ 2010 માં 2000 અને ખાસ જોઈએ કેટલા માં તો કે 2000 અને 10 માં પૂછાઈ ગયું મિત્રો ખાસ 2010 માં પૂછાણો એકદમ સરળ છે નોંધી લઈએ શું આવશે જવાબ પહેલા તો 63 લખી લઈએ બરાબર પોઈન્ટ કેટલા પછી પોઈન્ટ મૂકવાના તો કે નીચે શું ગણવા પડશે 1, 2, 3, 4 તો અહીંથી આપણે ગણવાનું 1, 2 પછી આગળ શું મૂકતા જઈએ આપણે બરાબર તો કે 1, 2, 3, 4 જવાબ શું આવશે આનો 0.0063 મિત્રો આવા દાખલા ખાસ હોય ત્યારે ઓપ્શન આપેલા હશે ઓપ્શન માંથી પણ તમે જવાબ ગોતી શકો બરાબર એટલે આવા સમય આપણે ભૂલ ન થાય એની ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો હવે ખાસ દશાંશ અપૂર્ણાંક આપણે સમજ્યા જે સાદો અપૂર્ણાંક છે જેને આપણે વ્યવહાર અપૂર્ણાંક કહે છે એના આધારે આપણે દશાંશ જોયા પણ મિત્રો ખાસ એક મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય એને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ફરે એ આપણે સમજી લઈએ બરાબર અહીંયા જોઈએ 3.1 છે બરાબર તો પેલા તો ખાસ આપણે જોઈએ 3 કેવા છે પૂર્ણ છે અને 1/2 આપેલું છે એને આપણે ફેરવવાના છે કેવા દશાંશ અપૂર્ણાંકમાં તો મિત્રો આ 3/3 રહેશે એમનમ અને 1/2 છે મિત્રો દશાંશ અપૂર્ણાંકમાં આપણે લઈ જવાના હોય તો અહીંયા મારે 10 લાવવા હોય તો મારે કઈ સંખ્યા આપણને ખ્યાલ છે જ્યારે આપણે લસા લેતા તો આપણને ખ્યાલ છે તો 10 લઈ આવવા હોય તો 10 ને પેલા 2 વડે આપણે ભાંગી નાખીએ તો 2 × 5 = 10 તો મિત્રો કેટલા વડે ગુણ્યા 5 વડે તો અહીંયા 5 વડે ગુણી નાખીએ અહીંયા 5 વડે ગુણી નાખીએ બરાબર જવાબ શું મળશે 3/3 રહેશે 5 × 5/10 આવી ગયા એનો મતલબ આનો જવાબ શું 3.5 આ દશાંશ અપૂર્ણાંક આનો મળે છે 3.1 નો દશાંશ અપૂર્ણાંક આપણને શું મળે છે 3.5 ખાસ મિત્રો આવા સમજવાના છે ડિફિકલ્ટ છે પણ આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના હોય ત્યારે આપણે થોડીક મહેનત કરવી પડશે બરાબર જો અહીં આપેલા હોય 4.5 તો મિત્રો આપણને ખ્યાલ છે જો 10 નથી 20 આપેલા છે એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા છે તો કાંઈ ને અહીંયા 20 ની જગ્યાએ મારે 100 લઈ આવવા છે તો શું કરવું પડે 20 નો પાડો બોલો 20 × 1 = 20 20 × 2 = 40 20 × 3 = 60 20 × 4 = 80 20 × 5 = 100 તો મિત્રો 5/5 અહીં 20 ને 5 વડે ગુણીએ છે તો અહીંયા 5 વડે ગુણવાના એટલે જવાબ શું આવ્યો 25/25 25/100 મળી ગયા એનો મતલબ આનો દશાંશ અપૂર્ણાંક શું છે 4 તો પૂર્ણ સંખ્યા છે હવે 25/100 હોય તો શું આપણે આપણે દશાંશ અપૂર્ણાંક થાય છે 25/25 બે સંખ્યા પછી પોઈન્ટ તો 0.25 આવ્યા એટલે એનો જવાબ આવે 4.25 આનો જવાબ મળે છે બરાબર આ આનો દશાંશ અપૂર્ણાંક થશે તો આ રીતે આપણે સમજી લઈએ હવે પછી જે દશાંશ અપૂર્ણાંક ખાસ આપણે જોયા વ્યવહારુ અપૂર્ણાંકને આપણે દશાંશમાં ફેરવા મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય એને પણ આપણે જોયું બરાબર તો હવે પછી ખાસ દશાંશ અપૂર્ણાંકના આધારે કેવા દાખલા પૂછાય
બરાબર, એ આપણે પૂછાય એની આપણે ચર્ચા કરી લઈએ, બરાબર, જોઈ લઈએ. ચાલો હવે તો મિત્રો, ખાસ દશાંશ અપૂર્ણાંકના આધારે કેવા પ્રશ્નો પૂછાય એની આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, ખાસ દશાંશ અપૂર્ણાંકથી જો તમે થોડોક મહાવરો કરશો, જે આપણે આગળ જોયું વ્યવહારુ અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકના ફેરવવામાં આપણે જે દાખલા ને સમજવા પ્રયત્ન કર્યો, તો એના આધાર થોડીક મહેનત હશે તો તમે ઓપ્શન માંથી દાખલાને ગણવાની પણ જરૂર નહીં પડે, પણ ઓપ્શન માંથી જ તમે ખાસ દાખલાનો જવાબ મેળવી શકશો. તો ખાસ આપણે જોઈ લે કે ભાઈ 17 ના છેદમાં આપણને ખ્યાલ છે 17 ના છેદમાં કેટલા છે, 1000 છે, એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના હોય તો મિત્રો ખાસ જોઈ લે કે ભાઈ અહીંયા કેટલા પછી 1 2 3 આંકડા પછી પોઈન્ટ આવશે. તો મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, એનો મતલબ એમ થશે કે આ જવાબ બનશે નહીં, આ આપણો જવાબ આવશે જ નહીં. પોઈન્ટ પછી કેટલા, 3 છે, 2, એટલે આ તો જવાબ આવશે નહીં. પોઈન્ટ પછી 1.7 છે, એ પણ નહીં આવે. પોઈન્ટ પછી 1 2 3 4 છે, આ પણ નહીં આવે. ખાસ 0 પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 1 2 3 17. જો આપણે એને દાખલાને કરવાનો પણ પ્રયત્ન કરીએ, આનો દશાંશ અપૂર્ણાંક શું થશે, 17 તો લખવાના, પછી પોઈન્ટ પછી કેટલા શૂન્ય છે જોઈએ, 1 2 3 દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા છે તો છેદમાં કેટલા શૂન્ય છે, તો કે 1 2 3. તો અહીંયા આપણે શું કરવું પડશે, 1 2 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે, એટલે 0.017 એટલે આપણો જવાબ બી બને છે. ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ એક મિશ્ર પૂર્ણાંક આપી, 1.5 અષ્ટાંશ. તો મિત્રો આ 1.5 અષ્ટાંશ ને આપણે કેમાં ફેરવવાના, દશાંશમાં ફેરવવાના. કેમાં ફેરવવાના છે, દશાંશમાં. તો શું કરવું, મેં તમને આ કીધું હતું કે આ પૂર્ણ સંખ્યા છે એમને રેવા દેવાની, 5 ના છેદમાં 8 છે. હવે જો મારે અહીંયા 10 દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો 10 લઈ આવવો પડે. જો મારે અહીંયા કેટલા લઈ આવવો પડે, કા 100 લઈ આવવો પડશે, કે 1000. તો મિત્રો અહીંયા આપણે 10 લઈ આવવા હોય તો 8 ના પાડામાં 10 આવતા નથી, બરાબર. તો ખાસ આપણે જોઈએ તો 100 પણ નહીં, અહીંયા આપણે 1000 લઈ આવવા પડશે. જો મિત્રો આ રીતે છેદમાં 2 હોય, બરાબર, આવા આવા દાખલા કઈ રીતે પૂછાય, કે આ છેદની અંદર 2 હશે, આ છેદની અંદર 20 હશે, બરાબર, કે આ છેદની અંદર 8 હશે, આ છેદની અંદર 5 હશે. તો મિત્રો આ રીતે દશાંશ અપૂર્ણાંક આપણે મેળવી શકીએ, 1 ના છેદમાં 50 પણ હોઈ શકે. કઈ રીતે, તો જો 2 2 5 10 5 વડે ગુણ્યા દશાંશ અપૂર્ણાંક બની શકે. આ 20 5 100 કરીએ તો પણ અહીં 100 બની ગયા, તો દશાંશ અપૂર્ણાંકમાં પડે. 1 ના છેદમાં 8 હોય તો 125 વડે, અહીંયા આપણે 125 વડે ગુણવા પડશે, એટલે 1000 મળશે. કેટલા મળશે, 1000 મળે. તો આ રીતે આપણે સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. અહીંયા આપણે જો 1 ના છેદમાં કેટલા, 5 ના છેદમાં 8, એટલે છેદમાં 8, બરાબર. તો 8 આપેલા હોય તો અહીંયા આપણે કેટલા વડે ગુણવાના, 125 વડે ગુણવાના, ઉપર 125 વડે ગુણવાના. તો મિત્રો જવાબ શું આવશે, 1 ના 1 રહેશે. અહીંયા આપણે જોઈએ 25 25 25 નો 5 લો વધી પડી, 2 5 2 10 ને 12 નો 2 વધી પડી, 5 ને 1 6, છેદમાં 1000 આવી ગયા. મિત્રો ખાસ અહીં નોંધી લઈએ જવાબ શું આવશે, 1.625. જો નીચે કેટલા છે, 1 2 3. મિત્રો છેદની અંદર 3 શૂન છે, તો છેલ્લેથી 3 આંકડા પછી શૂન આવવો જોઈએ, 1.625 આનો જવાબ આવે છે. ઓપ્શનમાં આપણે જોઈએ છે આવો જવાબ ક્યાં છે, તો ડી ડી આપણો સાચો જવાબ બને છે. મિત્રો આવા દાખલા માટે ખાસ મહેનત જ કરવી પડશે. તો તમારે છેદની અંદર જો 2 આપેલા હોય તો દશાંશ માટે આપણે 5 વડે ગુણવાના, જો 20 આપશે તો આપણે 5 વડે ગુણીએ તો 100 થઈ જશે, 4 આપે તો 25 વડે ગુણવાના, જો 8 આપે તો 125 વડે ગુણશું આપણે, બરાબર, 50 આપે તો 2 વડે ગુણવાના. તો આપણે શતાંશ અથવા દશાંશ અથવા સહસ્ત્રાંશ સુધી, અહીંયા આપણે કાં 10 લઈ આવીએ, કાં 100 લઈ આવીએ, કાં 1000 લઈ આવીએ, તો દશાંશ અપૂર્ણાંકમાં આપેલ સંખ્યાને ફેરવી શકીએ. માટે ખાસ આટલી નોંધ રાખજો અને ખાસ આવા દાખલા પૂછાશે, બરાબર. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ, શું કહેવા માંગે છે, 0.4 આપેલા છે. ખાસ બાળકો નોંધીએ 0.04 છે આ જે દશાંશ અપૂર્ણાંક. હવે આને આપણે વ્યવહારુ અપૂર્ણાંકમાં ફેરવવાના, કેમાં ફેરવવાના છે, વ્યવહારુ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો શું થાય, 4 છે, જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 1 અને 2, બરાબર, પોઈન્ટ પછી 2 આંકડા હોય તો નીચે કેટલા મૂકવાના, 2 શૂન્ય, એટલે 100 મૂકી દઈએ, બરાબર. તો 4 ના છેદમાં 100 આવો જવાબ ઓપ્શનમાં છે, તો નથી, તો એનો મતલબ શું છે, હજુ અનુસાંદુરૂપ આપણે આપી શકીએ, બરાબર, 25 4 6 એટલે ઉપર વધ્યા, 1 ના છેદમાં 5, તો 1 ના છેદમાં 5 જવાબ છે, તો હા 1 ના છેદમાં 5 આપણો ડી જવાબ છે મિત્રો, સાચો બને છે. જો જવાબમાં 4 ના છેદમાં 100 હોત તો એ પણ ટીક કરત, ઓપ્શનમાં એ લોકો 1 ના છેદમાં 25 આપ્યું છે, એટલે જવાબ આ આવે છે. ત્યાર પછી મિત્રો એક દાખલો તમને હોમવર્કમાં આપું છું,
જે તમારે હોમવર્કમાં કરવાનું છે. આ દાખલો ચોથો બરાબર, 23 ના છેદમાં 1000 છે, એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. બરાબર, હવે પછી આપણે એક વિસ્તરણ કરો. ખાસ આપણે જોઈ લે કે આ રીતે આપેલું હોય, 5 વત્તા 2 ના છેદમાં 10 વત્તા 4 ના છેદમાં 100. તો મિત્રો આ જે સંખ્યા છે આ સંખ્યાને દશાંશ પૂર્ણાંકમાં ફેરવો. તો આવી રીતે પણ પૂછી નાખે તો શું કરવું? અહીંયા આપણે જોઈએ 5 ના 5 છે બરાબર, વત્તા એનો મતલબ થાય 2 નો મતલબ શું થશે? બરાબર 0.2 થશે. 4 નો મતલબ શું થશે? તો 0.404 આવશે. બરાબર, ખાસ નોંધી લે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ દશાંશ પૂર્ણાંક 5.24 જવાબ આનો આવે છે. 5.24 જો 5 પછી પોઈન્ટ આવશે બરાબર, પછી કેટલા છે? 4 ના છેદમાં 10 છે એટલે 0.4 આવશે. બરાબર, આ રીતે આવા દાખલા પૂછાય છે. ત્યાર પછી આવો પણ એક દાખલો નીકળી શકે. ખાસ જોઈ લે અહીંયા વધુ ઉદાહરણ માટે, 0.03 0.03 0.03 3 અને 3.3. મિત્રો આ રીતે જ્યારે આપે બરાબર, તો અહીંયા હજુ એક જીરો મૂકી દે, એડ કરી દે. આવી રીતે 3 અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક તમને આપેલા છે, એમાં આ પહેલી સંખ્યા છે, આ બીજી, આ ત્રીજી અને ચોથી, એમાં પૂછી નાખે સૌથી નાનો દશાંશ અપૂર્ણાંક કયો. સૌથી નાનો દશાંશ અપૂર્ણાંક શોધવાની વાત કરવામાં આવે તો સૌથી નાનો કયો? તો સૌથી નાના માટે શું જોવાનું ને સૌથી મોટો કયો. બરાબર, બે વસ્તુ, સૌથી મોટો દશાંશ અપૂર્ણાંક શોધો. નીચે આપેલી સંખ્યા ઓપ્શન આ રીતે આપશે, સૌથી મોટો તો મળી જશે. કેમ કે 3.3 એ સૌથી મોટો છે, જવાબ સૌથી મોટામાં 3.3. પણ સૌથી નાનો શોધવો છે આપણે તો દશાંશ ચિહ્ન આપણે ગણવા પડશે. જો અહીંયા 0.03 અહીં બે દશાંશ ચિહ્ન છે, અહીંયા 3 છે, અહીંયા 1 2 3 4 4, એટલે જો દશાંશ ચિહ્ન વધારે છે એ નાના ગણાય, એનો મતલબ 0.0003 જવાબ આવે છે. ખાસ મિત્રો સૌથી નાનો દશાંશ કયો છે? તો કે 3 નંબર ઓપ્શન આપેલો છે, 0.003. આ રીતે તમારે પ્રેક્ટિસ કરશો એટલે આ પણ તમને આવડશે. અથવા ચડતા ક્રમમાં કીધું હોય, ઉતરતા ક્રમમાં કીધું હોય, જો ચડતા ક્રમમાં કીધું હોય તો એક નંબર કોનો આવે? આ એક પહેલા આ લખવાનું, પછી આ લખવાનું, પછી આ, ને સૌથી મોટો આ અપૂર્ણાંક છે. તો આ રીતે પણ આપણે ચડતો ક્રમ, જે ક્રમમાં આવે તો પહેલી આ લખવાની, પછી આ, પછી આ, પછી આ સંખ્યા આવશે. તો આ રીતે જવાહર નવોદયમાં ચડતો ક્રમ પણ પૂછી નાખે. ત્યાર પછી એક રીત આ પણ જોઈ લઈએ, આપણે સમજી લઈએ કે આ રીતે પણ પૂછી નાખે તો આપણને આવડવું જોઈએ. દશાંશ અપૂર્ણાંકમાં જો મિત્રો હું લખ્યું છે 52 પોઈન્ટ, અહીંયા આપણે જોઈએ 52.725. અહીંયા મિત્રો ખાસ જોઈ લે 52.725 લખેલી છે. એમાં એમ કીધું છે 5 ની સ્થાન કિંમતનો સરવાળો. મિત્રો 5 કેટલી વખત આપેલા છે? 2 વખત, એક અહીંયા છે દશાંશના સ્થાને અને અહીંયા 5 આપેલા છે સહસ્ત્રાંશ, એટલે કે હજાર સહસ્ત્રાંશના સ્થાને 5 આપેલા છે. તો એનો સરવાળો આપણે કરવાનો, તો 5 ની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો. તો બંનેની કિંમત મેળવી લે, અહીંયા 5 ની સ્થાન કિંમત થી લે 50 થશે, વત્તા આની સ્થાન કિંમત થી લે 0.005 આવશે. જો 5 ના 5 લખવાના, પોઈન્ટ પછી કેટલે 1 2 3, તો 3 આંકડા પછી પોઈન્ટ આવવો જોઈએ. આનો જવાબ આવશે 50.005. 5 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થશે? 50.005. ત્યાર પછી મિત્રો હજુ એક ઉદાહરણ આનું કરીએ સ્થાન કિંમતનું. નવ 136 પોઈન્ટ, અહીંયા એમ કીધું હોય 6 ની સ્થાન કિંમતનો સરવાળો. બરાબર, અથવા બાદ બાકી પણ પૂછી નાખે, સરવાળો પૂછી નાખે. તો 6 ની સ્થાન કિંમત, અહીંયા 6 ની સ્થાન કિંમત કેટલી છે? એકમમાં છે એટલે 6 છે. અહીંયા સ્થાનની કિંમત જોઈએ તો 10 શતાંશમાં છે, એનો મતલબ થશે 0.06 આવશે. શું આવશે? 0.06. જો મિત્રો અહીંયા આપણે આ રીતે જોઈએ, અહીંયા 9 ની સ્થાન કિંમત પૂછે તો 9 ના છેદમાં 1000 છે. આ 6 ની સ્થાન કિંમત 6 ના છેદમાં 100 આવશે, અને 2 ની સ્થાન કિંમત 2 ના છેદમાં 10. આ આપણે મગજમાં હોવું જોઈએ. જો 6 ના છેદમાં 100 હોય તો એનું દશાંશ સ્વરૂપમાં ફેરવી નાખે તો 0.06 થશે. એનો મતલબ કે આ બંનેનો સરવાળો 6.06 જવાબ આવે છે. 6.06. ખાસ આવા દાખલા પૂછાય
તો આપણા એક પણ માર્ક કપાવો જોઈએ નહીં. બરાબર, આ રીતે દશાંશ અપૂર્ણાંકના થોડાક આપણે ઉદાહરણ સમજ્યા. સ્થાન કિંમત, સ્થાન કિંમત નો તફાવત હોય અથવા સરવાળો હોય, બરાબર, અને વિશિષ્ટ જે રીતે આપણે દાખલા જોયા, વિસ્તરણ કરોના દાખલા જોયા, સૌથી નાનો દશાંશ અપૂર્ણાંક કયો, સૌથી મોટો કયો, તો આ રીતે ખાસ પરીક્ષામાં પૂછાય છે. મેં ઉદાહરણ આપ્યું તમને, 63 ના છેદમાં 10,000 હતું એને આપણે 2010 માં પૂછાઈ ગયું. તો ખાસ કરીને આવા દાખલા આપણે આવી જાય અને આવા માર્ક આપણા રોકડા છે એ જાય નહીં. અને ખાસ મિત્રો, આવા દાખલામાં પ્રેક્ટિસ કરજો અને ઓપ્શન માંથી જવાબ તરફ જવાનું. ખાસ ઓપ્શન જોઈ લેશો તો તમને જવાબ આપમેળે સમજાઈ જશે. એટલે ભૂલ ન કરવી અને થોડી ઉતાવળ ન કરો અને નિરાતે સમજીને દાખલા આવા કરશું તો આપણે પોઈન્ટમાં ભૂલ નહીં થાય. બરાબર. ખાસ મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. આના પછીનો બીજો ભાગ છે જેની અંદર દશાંશ અપૂર્ણાંકના આપણે સરવાળા બાદબાકી વિશે સમજવા પ્રયત્ન કરશું કે દશાંશ અપૂર્ણાંકના સરવાળામાં આપણે કેવી કેવી આવે છે, કેવા પ્રશ્નો પૂછાય. બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો શેર કરજો, લાઈક પણ કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.